મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કોરોનાના કેસ વધતા દુકાનો બંધ કરાવતા વેપારી મંડળનો સત્તામાં બેભાન બનેલા વહીવટીતંત્ર સામે હડતાળ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડાના લારી ગલ્લા તેમજ વેપારીઓએ નગરમાં કેસ વધતા તેમજ નગરના મુખ્ય કહેવાતા એવા બસ સ્ટેન્ડ સ્થિત માર્કેટને 3 દિવસ માટે તો સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યું હતું. જ્યારે સત્તામાં બેભાન બનેલા વહીવટીતંત્ર દ્વારા તે માર્કેટને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી દઈને તે માર્કેટને 15 દિવસ માટે બંધ કરતા વેપારીઓ દ્વારા ભૂખ હડતાલ પર બેસીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલ છે. ત્યારે વેપારીઓ પોતાની જાતે જઈને વેક્સિન પણ તેઓએ લીધી છે, તેમજ જ્યારે જ્યારે ટેસ્ટ કરાવવામાં આવે છે ત્યારે અમોએ ટેસ્ટ પણ કરાવ્યા છે. ત્યારે કોમર્શિયલ માર્કેટને બંધ કરાવાતા 300 જેટલા પરિવારની રોજી રોટીનો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે માલતુંજાર પોતાના પ્રસંગો ધામધૂમથી કરીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા, ત્યારે જ્યાં ગરીબ વ્યક્તિના ધંધાની વાત આવે છે ત્યાં કોરોના આવી જાય છે. તેમજ સરકાર આવી મોટી મોટી ચૂંટણી યોજે છે ત્યાં કેમ ટેસ્ટ કરાવવામાં નથી આવતા, ત્યાં કેમ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં નથી આવતું. ત્યારે અમારા પરિવારનું ગુજરાન ચલાવે અને અમારા પરિવારને જે જોઈએ તે લઈ આપે તો અમે વિરોધ છોડી દઈશું, બાકી અમારી દુકાન ખોલવાની મંજૂરી આપે તેવા વિરોધ સાથે હડતાલ ચાલુ જ રહેશે તેવું જણાવેલ છે. ત્યારે ફરી એક વખત જોવાનું છે કે સત્તામાં અંધ બનેલી વહીવટીતંત્રનો વિજય થશે કે ગરીબ વેપારીઓનો. છેલ્લે કેટલાય સમયથી કોરોના મહામારીથી આખો દેશ પીડાઈ રહ્યો છે, તેમાં ગુજરાત રાજ્ય, એમાંય મહીસાગર જિલ્લો અને એમાંય લુણાવાડા, એ બહુ દુઃખની વાત છે. છતાંય લુણાવાડા શહેરની અંદર કેટલાય એરિયાની અંદર કોરોના પોઝિટિવ કેસો આવેલા છે અને એવા માર્કેટો ખુલ્લા છે. ખાલી અમારા બસ સ્ટેશનના ઇલાકાનો પાછળની સાઈડની અંદર આખું માર્કેટ બંધ કરાય અને ઓરમાયું વર્તન કરેલું છે અમારા જોડે, તે નિંદનીય છે અને દુઃખનીય છે. અમે કોરોના સાથે લડાઈમાં સરકારના સાથે જ છીએ અને સાથે રહી જ છું પણ અમારા ધંધા રોજગાર માટે એક તો મહામારીની અંદર અમે લોકડાઉનમાં અમે ઘણું બેઠ્યું છે, એમાં અમે છેલ્લા 15 દિવસથી અમારું માર્કેટ બંધ કરાવી દીધું છે. 4 દિવસથી અમે ઘર બેઠા છીએ. 1200-1500 રૂપિયાનો ધંધો કરી અમારો નફો કેટલો અને અમારું ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું? માર્કેટની અંદર ઉધાર કોઈને આપવા તૈયાર નથી, કોઈને કોઈ કામ થતું નથી, જેમ તેમ કરીને લોકો પોતાનું પેટ્યું રડે છે અને આવી રીતે માર્કેટો બંધ કરી અને વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે છે, એ ક્યાં સુધીનો ન્યાય છે? માર્કેટ બંધ કરવું હોય તમારે તો આખું લુણાવાડા બંધ કરાવો, લુણાવાડાને બધાને 7-6 કાર લઈને લુણાવાડા આખું બંધ કરાવો કે ભાઈ આટલા દિવસ માટે આખું લુણાવાડા બંધ. કાં તો લુણાવાડા નગરપાલિકા એની ગાઈડલાઈનમાં છે કે ગુમાસ્તા ધારા મુજબ રવિવારે માર્કેટ બંધ રાખવું, એનું બાઇક ફેરવીને આખા અઠવાડિયામાં આખું લુણાવાડા બંધ કરાવે ગુમાસ્તા ધારાના હિસાબથી, એ બી બહુ સારી વાત છે. પણ આવી રીતે ખોટી રીતે હેરાન કરીને વેપારીઓને પોતાના ધંધા રોજગાર જે 1000-1500 કમાઈ ધંધો કરવા આ માણસ અને ધંધામાંથી એમને મળે કેટલા 100 રૂપિયા 150 રૂપિયા, કઈ રીતે એનું ગુજરાન ચલાવે આવી મહામારીની અંદર? બસ એનાથી વિશેષ મારે કશું કહેવું નથી અને સરકાર અને તંત્ર આ માટે કોઈ બી ન્યાયનું પગલું લઈ અને અમારા જોડે ન્યાય કરે. મારું નામ જયંતિલાલ પેશુરામ મંગલાણી, હું નાનો એક વેપારી છું, જેમ તેમ કરીને મારું ઘરનું ગુજરાન ચલાવું. માર્કેટ જે દુકાન માર્કેટ આવેલું છે અને શાકભાજી માર્કેટ આવેલું છે, ત્યાં ગાડી લગભગ લોકોએ ટેસ્ટ બી કરાયેલા અને જે દુકાનોમાં કેસ આવ્યા એ દુકાનોના હિસાબે લગભગ 3-4 જેવા કેસ આવેલા. એ દુકાનો બંધ કરવાની જગા પર આખો લગભગ 300 જેવી દુકાનો બંધ કરી હશે, 200 જેવા પથારા બંધ કરાવી અને લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. અને એટલે મારે સાહેબશ્રી અધિકારીશ્રીને એક જ રજૂઆત કરવી છે કે જે લોકોના કેસ છે એ લોકોની તમે દુકાન બંધ કરાવો, બાકી જે લોકોના કેસ નથી એ લોકોનું શું કરવા બંધ કરવાની જરૂર. વત્તા બીજું કે નગરપાલિકાની ગાઈડલાઈન પ્રમાણે દુકાનદાર વ્યક્તિ અને પથારાવાળા જે લોકો છે તમામ લોકોએ રસીકરણ બી કરાવેલું અને ટેસ્ટિંગ બી 2 વખત કરાયેલું. છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારીથી અમે ધંધા રોજગારીથી કંટાળી ગયેલા છીએ અને અમારો કોઈ ધંધો ચાલી નથી રહ્યો અને આવા પરિસ્થિતિ સમયના અંદર અધિકારીઓ લોકો એમના ઓફિસમાં બેસીને જે નિર્ણયો બનાવી લોકોના વેપારી ધંધા રોજગાર બંધ કરાવે છે એ ક્યાં સુધી ચાલશે? મારી સરકારને એક જ રજૂઆત છે કે તમે અધિકારીઓ લોકો અને નેતાઓ લોકો જે લોકો મેવાવડા કરો છો, ત્યાં ટોળું ભેગું કરો છો, પોતપોતાના પ્રસંગો બનાવો છો, ત્યારે તૈયારી કોરોના ક્યાં જતો રહે છે? આજે લોકો પોતાનો ધંધો રોજગારી કમાઈ ખાઈને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, એવા લોકોને કહે છે અધિકારીઓ કે તમે લોકો ચેપ ફેલાવો છો. અમે 2 વખત ટેસ્ટિંગ કરાયા, અમે રસીકરણ કરાયું, તે છતાં અમારા ધંધા રોજગારી બંધ થઈ ગયેલા છે.
એટલે મારે શ્રી સરકારને એક જ રજૂઆત, જો તમારે લુણાવાડાના બસ સ્ટેન્ડના પાછળ જે માર્કેટ આવેલું છે, દુકાન ને શાકભાજીના પથારા, એ બંધ કરવાથી કંઈ કોરોના રોગ મટી નથી જવાનો.